આપણે લીલ વિશે વાત કરી ચૂક્યા અને લીલની જે રચના છે, દેહ રચના ભણ્યા, તેની અંદર ક્યાં જોવા મળે છે તેના સ્થાન વિશે વાત કરી ચૂક્યા. પ્રજનનની જે પદ્ધતિ હતી, જે વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, ફરી રિપીટ કરું છું કે વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા અને લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થતું જોવા મળે છે. અને એ જન્યુની અંદર આપણે સમજન્યુ, વિષમજન્યુ અથવા તો અસમજન્યુ અને અંડજન્યુ પ્રકારના પ્રજનની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. લીલ છે એ લીલની ઉપયોગિતા છે એ વિશે પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે લીલ છે એ લીલના પ્રકારની વાત કરીએ તો લીલ છે એ લીલને મુખ્ય ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ને આ જે ત્રણ વર્ગો છે એ વર્ગોમાં છે, એક ક્લોરોફાયસી, બીજો છે ફિયોફાયસી અને ત્રીજો છે રોડોફાયસી. આ ત્રણ જૂથમાં વેચવામાં આવે છે અને એને આધારે આપણે ક્લોરોફાયસી છે એ ક્લોરોફાયસી વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ કે ક્લોરોફાયસીમાં કઈ રીતની રચના ધરાવે છે. તો ક્લોરોફાયસી જે લીલ છે એ ક્લોરોફાયસી લીલ કાં તો એને લીલી લીલ કે હરિત લીલ ના નામથી ઓળખવામાં આવે છે. એટલે આ જે ક્લોરોફાયસી છે એ ક્લોરોફાયસીને લીલી લીલ કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. આ લીલ છે એ લીલ આપણને મીઠા પાણીમાં, ખારા પાણીમાં કે ક્ષારયુક્ત પાણીમાં જોવા મળે છે. આ જે લીલ છે એ લીલને જોઈએ, બરાબર. આ લીલ છે કાં તો એ એક કોષીય હોય, કાં તો વસાહતી સ્વરૂપમાં હોય, કાં તો તંતુમય સ્વરૂપમાં હોય છે. યાદ હોય તો આપણે ભણ્યા હતા કે એક કોષી લીલ કઈ હતી, ક્લેમિડોમોનાસ. વસાહતી કઈ હતી તમારી, વોલ્વક્સ. તંતુમયમાં કઈ હતી, યુલોથ્રિક્સ, બરાબર છે, અને સ્પાઇરોગાયરા, બરાબર. એટલે ક્લોરોફાયસી છે એ ક્લોરોફાયસી એક કોષીય પણ હોય, વસાહતી પણ હોય, તંતુમય. તો ઓટોમેટિક એના ઉદાહરણો કયા થઈ ગયા, એસિલેટોરિયા સોરી ક્લેમિડોમોનાસ થયા, વોલ્વક્સ થયા, યુલોથ્રિક્સ થયા, સ્પાઇરોગાયરા થયા. એટલે આપણે જે આગળ નામ ભણી ગયા એને આધારે એના ઉદાહરણ પણ આપણને એ સમજ પડી ગઈ. આ જે લીલ છે એ લીલની અંદર જે કોષ દિવાલ છે, આ લીલ છે એ લીલની જે કોષ દિવાલ, એ જે કોષ દિવાલ છે એ સખત છે. અને એ સખત છે અને જે અંદરનું આવરણ છે એ અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું હોય છે અને બહારનું જે આવરણ છે તે પેક્ટોઝનું બનેલું હોય છે. એટલે ક્લોરોફાયસી છે એ ક્લોરોફાયસી લીલની કોષ દિવાલ બહારની તરફ પેક્ટોઝની બનેલી અને અંદરની તરફ આપણને શેની બનેલી જોવા મળે છે, સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. આ જે લીલ છે એ લીલની અંદર આપણને ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આ રંજક દ્રવ્ય આવેલા છે. ક્લોરોફાયસીની અંદર કયા રંજક દ્રવ્ય આવેલા છે? તો ક્લોરોફાયસીની અંદર આપણને બે રંજક દ્રવ્ય આવેલા છે, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. અને એ ક્લોરોફિલ અને ક્લોરોફિલ બી હોવાને કારણે આ જે લીલ છે એ લીલા રંગને જોવા મળશે. એટલે કે આખી જે લીલ છે એ આપણને તૃણ અથવા તો ઘાસ જેવી લીલા રંગની જોવા મળે છે. અને આ જે રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય ક્યાં હોય? તો રંજક દ્રવ્ય હરિતકણમાં હોય. અને આ જે હરિતકણ છે એ હરિતકણ અલગ અલગ આકારના હોય. હરિતકણ બિંબ આકારના હોય, તંતુમય હોય, પટ્ટીમય આકારના હોય, જાલાકાર જેવી રચના, તકતી જેવી રચના, કપ આકારના. એટલે કે હરિતકણો છે એ હરિતકણો વિવિધ આકારના હોઈ શકે છે. આ જે લીલ છે એ લીલની અંદર ખોરાક છે એ ખોરાકના સંગ્રહ થશે અને એ ખોરાકનો સંગ્રહ માટે તેની અંદર પ્રભુજકો, ખોરાકના સંગ્રહ માટે એની અંદર એક કે વધુ પ્રભુજકો આવેલા હોય છે. અને આ જે પ્રભુજકો છે તે પ્રભુજકો આઈએમપી, તે પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે છે.
ले क्लोरोफाइसी छे ए क्लोरोफाइसी नी अंदर खोराकना संग्रह जेने खोराकनो संग्रह करवानो छे अने ए खोराकना संग्रह माटे विशिष्ट भाग आला छे अने ए विशिष्ट भागनुं नाम शुं छे प्रोभूजको अने ए प्रोभूजको शुं धरावे छे प्रोटीन अने स्टार्च धरावे छे ते उपरांत क्लोरोफाइसी छे ए क्लोरोफाइसी नी अंदर आपणने तेली बिंदुओना स्वरूपे पण खोराकनो संग्रह थतो जोवा मळे छे बराबर તેની અંદર પ્રજનનની વાત કરીએ તો પ્રજનન તો આપણને ખબર છે કે એક પ્રજનનની પદ્ધતિ કઈ છે વાનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન કઈ ક્રિયા દ્વારા થાય અવખંડન દ્વારા થાય બીજી પદ્ધતિ કઈ છે અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન માટે તેની અંદર શું આવેલા છે બીજાણુ અને એ બીજાણુ કેવા હોય છે ચલ અને ચલ બીજાણુ છે તો શું થશે આ ચલ બીજાણુધાની છે ચલ બીજાણુ धानी अने ए चल बीजाणु धानी नी अंदर कसा धरावता शू आवेला छे चल बीजाणु चलित छे एटले एनी अंदर शू हशे कसा हशे आपणे वात करी चूक्या छे तो एनी अंदर चल बीजाणु धानी नी अंदर चल बीजाणु शू धरावती हशे कसा धरावे छे अने ए रीते ए अलिंगी प्रजनन करे छे ત્રીજું આવે છે લિંગી પ્રજનન અને એ લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન આપણને કઈ કઈ રીતે થાય છે ત્રણ પદ્ધતિ કઈ સમજન્યુક વિસમજન્યુક અને અંડજન્યુક પ્રકારે પ્રજનન થતું જોવા મળે છે તો અહીંયા તમે જો કે એની અંદર આપણે જે રચના જોઈ એ બધામાં કઈ કઈ વાત આવી તો સૌથી પહેલાં એના જે નામ હોય ને બીજા કયા નામથી ઓળખાય છે એ ધ્યાનમાં રાખવાનું તો એ લીલી લીલ કે હરિત લીલ તરીકે એટલે એક્ઝામમાં તમને ક્લોરોફાઇસી ના પૂછાય પણ એવું પૂછાય કે લીલી લીલ વિશે ચર્ચા કરો અથવા તો હરિત લીલ વિશે ચર્ચા કરો એના લક્ષણો લખો આ લીલ છે એકકોષીય વસાહતી તંતુમય સ્વરૂપે છે એટલે ઓટોમેટિક એના ઉદાહરણ કયા થયા ક્લેમિડોમોનાસ વોલ્વોક્સ યુલોથ્રિક્સ સ્પાઇરોગાયરા आज लील है एनी कोष दीवाल की बात करिए तो कोष दीवाल में सखत कोष दीवाल है जे अंदर की तरफ सेल्युलोस और बाहर की तरफ पेक्टोस आवरण धरावे तेनी अंदर रंजक द्रव्य की बात करिए तो रंजक द्रव्य क्लोरोफिल ए और क्लोरोफिल बी रंजक द्रव्य धरावे एटला माटे ते लीला रंगनी है लीला रंगनी है आखी घास जीवी एनी रचना जो मैं एनी अंदर जो रंजक द्रव्य है हरित कण में आएगा है हरित कणों अपने विविध आकार पट्टीमय तंतुमय कप आकार तकती जीवी एवं विविध आकार की हरित कण की रचना जो मैं खोराकना संग्रह अंदर कई रचना आई है प्रोभूजको प्रोभूजको खास आईएमपी सवाल था ક્લોરોફાઇસીમાં ખોરાકના સંગ્રહ માટે એક વિશિષ્ટ રચના આવેલી છે જેનું નામ છે પ્રોભૂજકો અને તે શું ધરાવે છે પ્રોટીન સ્ટાર્ચ કે તેલી બિંદુઓ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો હોય છે પ્રજનની પદ્ધતિ કઈ તો આપણે પ્રજનની પદ્ધતિ કઈ થઈ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા ચલ બીજાણુ કોની અંદર છે બીજાણુ ચલ બીજાણુ ધાનીમાં લિંગી પ્રજનન સમજન્યુ વિસમજન્યુ કે અંડજન્ય પ્રકારે પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે અને આ જે અહીંયા જે કશા છે આપણે વાત કરી કે ચલ બીજાણુની અંદર કશા જોવા છે અને જે કશાની જે સંખ્યા છે કાં તો 2 થી 8 હોઈ શકે સમાન પણ હોઈ શકે છે અને તે અગ્ર બાજુએ આવી તે કશા આવેલી જોવા મળે છે તો અહીંયા તમારે થયું ક્લોરોફાઇસીની રચના હવે આપણે બીજો જે પ્રકાર છે એ બીજો પ્રકાર ફિયોફાઇસી બીજો જે વર્ગ છે ફિયોફાઇસી વર્ગની ચર્ચા કરીએ તો એક એક વાક્ય રચના જોઈએ તો ફિયોફાઇસી છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો બદામી લીલ કે કથ્થઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે આ જે લીલ છે એ મોસ્ટ ઓફ આપણને દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળશે એટલે ફિયોફાઇસી આપણને મીઠા પાણી ખારા પાણીમાં તો જોવા મળશે પણ સામાન્ય રીતે એ આપણને ક્યાં જોવા મળશે દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે આ જે લીલ છે એ લીલ શાખિત પણ હોય તંતુમય સ્વરૂપમાં પણ હોય શાખિત છે
તંતુમય સ્વરૂપમાં પણ હોય છે, જેમાં એક્ટોકાર્પસ છે એ એક્ટોકાર્પસ જે તંતુમય સ્વરૂપ છે એ એક્ટોકાર્પસથી લઈને શાખિત સ્વરૂપો આ લીલની અંદર સમાવેશ થતા જોવા મળશે. અને કેટલીક છે જે મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કેટલીક લીલ એવી છે કે જે દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જે દરિયાની અંદર 100 મીટર કરતાં પણ વધુ લાંબી હોય છે, એટલે એટલી લાંબી લીલ હોય છે. અને એ જે દરિયાઈ વનસ્પતિમાં એક પ્રતિનિધિત્વનું સ્થાન ધરાવે છે. આ જે લીલ છે એ લીલની અંદર આપણે રંજક દ્રવ્યની વાત કરી તો લીલની અંદર આ જે લીલ છે એ લીલની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરોટીનોઇડ્સ જેન્થોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવે છે. જેન્થોફિલ અને ફ્યુકોયો જેન્થિન આ જે લીલ છે એ લીલની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરોટીનોઇડ્સ અને જેન્થોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવે છે. આપણે આગળ જે ભણ્યા એની અંદર કયા રંજક દ્રવ્ય હતા, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. અહીંયા આપણને ક્લોરોફિલ એ ક્લોરોફિલ સી કેરોટીનોઇડ્સ અને જેન્થોફિલ જેવા રંજક દ્રવ્ય ધરાવે છે. અને જો એની અંદર જેન્થોફિલ અને ફ્યુકોજેન્થિન એનું જો પ્રમાણ વધારે હશે, આ જો રંજક દ્રવ્ય નું પ્રમાણ વધારે હશે તો આ લીલ ચમકતી દેખાય, ચકચકતી દેખાય છે અને ઘણીવાર શેડ બદામી રંગના શેડવાળી પણ જોવા મળે છે. એટલે તમને એક્ઝામમાં પૂછાય કે કઈ લીલના કયા રંજક દ્રવ્યના પ્રમાણને કારણે લીલ છે એ ચમકતી લીલ બરાબર છે જોવા મળે છે, ચમકતી લીલાથી લઈને બદામી શેડ જોવા મળે છે. તો જેન્થોફિલ અને ફ્યુકોજેન્થિન રંજક દ્રવ્યને કારણે તે ચમકતા લીલાથી બદામી શેડવાળી આપણને જોવા મળે છે. એટલે આ એક રંજક દ્રવ્યની વિશિષ્ટતા તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. કોષ દિવાલ વાત કરીએ તો અહીંયા જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને બહારની બાજુએ આલ્ઝિન બરાબર છે, આલ્જિન ના જિલેટિન આવરણથી આવૃત છે. એટલે અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું છે કે પેલી બાજુ આપણે જે કોષ દિવાલ ભણ્યા હતા તે સેલ્યુલોઝ અને પેક્ટોઝનું આવરણ હતું, અહીંયા જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝથી જ બનેલી છે પણ એની બહારની બાજુએ આઈએમપી આલ્જિન ના જિલેટિન આવરણ દ્વારા આવૃત હોય છે. અહીંયા જે ખોરાક સંગ્રહ છે એ ખોરાક સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે થાય છે, એટલે કાર્બોદિત તરીકે ખોરાકનો સંગ્રહ થાય છે અને જેમાં લેમિનારિન અને મેનિટોલ બરાબર છે, આ જે છે એ આઈએમપી કે એની અંદર ખોરાકનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે થાય છે. પરંતુ કયા સ્વરૂપમાં થાય છે તો લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિની આપણે દેહરચના સમજવાની છે તો એની અંદર આ વનસ્પતિ છે ને એની અંદર જીવરસ હોય, કોષરસ હોય બરાબર. અને એ જે કોષરસ છે એ કોષરસમાં રંજક કણો તો છે, સાથે સાથે શું હશે, રસધાની પણ હશે, રંજક કણો રસધાની કોષ કેન્દ્ર બધું એની અંદર આવેલું જોવા મળે છે. અને એના જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ બરાબર અહીંયાનો જે ગુરુ કે એનો જે વનસ્પતિ દેહ હોય ને, આ ધારો કે વનસ્પતિ દેહ છે તો જે સ્થાપક એટલે અહીંયા એ સ્થાપન પામે છે બરાબર છે, તો આ જે સ્થાપક છે એ સ્થાપકને કહેવામાં આવે છે સ્થાપક અંગ કે દ્રઢ અંગ અથવા તો દ્રઢ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહને સ્થાપન કરવા માટે
जो गोठवा माटे एक अंग होय छे जेने दृढ़ ग्रह तरीके ओळखवामां आवे छे। आम नॉर्मली आपणे मूळ प्रकांड पर्ण कहीए तो एने अंगाडी स्थापन करवो छे तेना माटे कयो शब्द वपराय छे, दृढ़ ग्रह अथवा तो स्थापक अंग तरीके ओळखवामां आवे छे। ते उपरांत वृंत होय छे, पछी अहींया कहेવામાં આવે છે छत्रिका वृंत, અને તેની ઉપર આપણને આવી રીતે રચના જોવા મળશે, અને એ જે રચના જોવા મળે છે એને કહેવામાં આવે છે, એ આખી રચના શું હોય, પર્ણ જેવી દેખાય છે અને એ પર્ણ જેવી છે અને પાછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે એને કહેવાય છે અપુષ્પ પર્ણ। અપુષ્પ પર્ણ જેવી રચના જોવા મળે છે। તો અહીંયા એની વનસ્પતિ દેહની એટલે કે આ જે લીલ છે ને એ લીલની વિશેષતા જો કે એની અંદર સ્થાપક અંગ છે દૃઢ ગ્રહ છત્રિકા વૃંત છે અને એની ઉપર પર્ણ જેવી રચના પણ છે, પણ એ જે પર્ણ છે એને અપુષ્પ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે। પ્રજ્ઞાની વાત કરીએ તો પ્રજ્ઞન તો ત્રણ રીતે થાય, એક પ્રજ્ઞન કયું થવું, વાનસ્પતિક પ્રજ્ઞન। વાનસ્પતિક પ્રજ્ઞન કઈ ક્રિયા દ્વારા થાય, અવખંડન દ્વારા થાય। પછી બીજું જે પ્રજ્ઞન છે એ પ્રજ્ઞનની વાત કરીએ તો અલિંગી પ્રજ્ઞન, અહીંયા હું ઉપર લખું છું પ્રજ્ઞન। એક વનસ્પતિક પ્રજ્ઞન છે એ કોણા દ્વારા થાય છે, અવખંડન દ્વારા થતું હશે। બીજું છે અલિંગી પ્રજ્ઞન, અને એ જે અલિંગી પ્રજ્ઞન છે એ અલિંગી પ્રજ્ઞન આપણે કેવી રીતે કરીએ છીએ, બીજાણુ દ્વારા કરીએ છીએ। પણ અહીંયા જે બીજાણુ છે એ બીજાણુ, આ હું બે બીજાણુ દોરું છું, એ પ્રજ્ઞન બીજાણુ છે એ બીજાણુ દ્વિકશાધારી એટલે શું થશે, એની અંદર બે કશા હશે, દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે। અને જે નાસપતિ હોય એ નાસપતિ આકારની રચના ધરાવે છે અને એની અંદર બે અસમાન, સરખા નહીં પણ અસમાન પાર્શ્વ્ય આ રીતે પણ હોય, બરાબર છે, એક મોટો હોય ને એક નાનો હોય, પાર્શ્વ્ય કશા આવેલી હોય છે અને પાર્શ્વ્ય કશાઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે, અને આવું આપણને ક્યાં જોવા મળશે, ફિયોફાયસીની અંદર જોવા મળશે। તો અહીંયા વિશેષતા આવી ગઈ અલિંગી પ્રજનનમાં, આપણે એવું લખતા હતા કે અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે, પણ અહીંયા બીજાણુ છે એ બીજાણુ અંદર કશા તો છે પણ એ કશાઓ કેવી છે, દ્વિકશાધારી, અને એ પાછી કેવી છે, પાર્શ્વ્ય રીતે છે અને અસમાન રીતે હોય છે। ત્રીજી વાક્ય રચના આપણે કોની કહીએ, પ્રજનન લિંગી પ્રજનન, અને એ લિંગી પ્રજનન તો આપણને ખબર છે સમજન્ય પ્રકાર અસમજન્ય પ્રકાર કે અંડજન્ય પ્રકારે આપણને પ્રજનની ક્રિયા થતી જોવા મળશે। અહીંયા જ્યારે જન્યુનું જોડાણ થાય છે ને એ જન્યુનું જોડાણ એટલે નર જન્યુ અને માદા જન્યુનું જે જોડાણ થાય છે તે પાણીમાં થાય છે કે અંડધાનીમાં થઈ શકે છે, અને જન્યુ પણ કેવા આકારના હોય છે, નાસપતિ આકારના જન્યુ હોય છે અને એની અંદર પણ કશાઓ આવેલી હોય છે। તો તમે જો કે ફિયોફાયસીની અંદર વાક્ય રચના જોઈએ તો ફિયોફાયસીની અંદર આપણને બે એની જે કયા નામથી ઓળખવામાં આવે છે, તો ફિયોફાયસી કાં તો બદામી કાં તો કથ્થઈ રંગની હોય છે, તે સાખિત કે તંતુમય પ્રકારની જોવા મળશે, અને ઘણી વખત તે 100 મીટર કરતાં પણ વધારે લાંબી હોય છે, જે દરિયાઈ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એની અંદર આપણે રંજક દ્રવ્ય જોઈએ તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ હોય છે। કયા રંજક દ્રવ્યો વધારે પ્રમાણમાં હોય તો તે ચમકતા જોવા મળે, તો ઝેન્થોફિલ અને ફ્યુકોજેન્થિન, લીલાથી બદામી શેડવાળા હોય છે। કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી અને બહારની તરફ આલ્જીનના જિલેટીન આવરણથી આવરી, ખોરાકનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે પણ એમાં કયા સ્વરૂપ, લેમિનારિન અને મેનિટો। પ્રજનની પદ્ધતિ, વનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન બીજાણુ પણ બીજાણુ અંદર કશા કેવી છે, દ્વિકશાધારી, લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનની અંદર આપણને જન્યુ વિષમજન્યુ સમજન્યુ અને અણજન્યુ પ્રકારે થાય, એમાં પણ જે જન્યુનું જે જોડાણ છે એ આપણને પાણીમાં થાય છે, અને અહીંયા જન્યુ છે એ નાસ્પતિ આકારના હોય છે અને એમાં પણ કશા હોય છે। દેહ રચનાની વાત કરીએ તો દૃઢ ગ્રહ હોય છે જોડવા માટે, છત્રિક વૃંત છે, છત્રિકા વૃંત છે અને અપુષ્પ પર્ણ જેવી રચના આવેલી જોવા મળે છે। તો અહીંયા તમે જુઓ કે ઉદાહરણ કયા થયા, તો એક્ટોકાર્પસ, ડિક્ટિઓટા,
લેમિનારિન લેમિનારિન સર્ગાસમ અને ફ્યુકસ તેના ઉદાહરણ છે. તો અહીંયા તમારે ફ્યુઓફાસી પૂર્ણ થયું. હવે આપણે ત્રીજા વર્ગની વાત કરીશું અને ત્રીજા વર્ગનું નામ છે રોડોફાયસી. તો રોડોફાયસી આ જે રોડોફાયસી છે એ રોડોફાયસી કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ રોડોફાયસી લાલ કે રાતી લીલ ના નામથી ઓળખવામાં આવે છે. એટલે લાલ લીલ સમજાવો અથવા તો રાતી લીલ સમજાવો તો તમારે તે એક્સપ્લેન કરવાનું આવે છે રોડોફાયસી. આ જે લીલ છે એ લીલ દરિયાઈ છે. આ લીલ દરિયાઈ છે અને તે હુફાળા ખારા પાણીમાં જોવા મળશે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે પાણીની સપાટી હોય અને પાણીની સપાટી પર વધારે પ્રકાશ આવતો હોય ને તે વધારે પ્રકાશવાળા વિસ્તારમાં જોવા મળશે. અને ઘણી વખત મહાસાગરમાં છેટ ઊંડાઈ જઈએ તો ત્યાં પ્રકાશ કેવો હોય? ઓછો હોય. એ વિસ્તારમાં પણ જોવા મળે. એટલે એની વિશેષતા એ છે કે તે વધુ પ્રકાશમાં પણ જોવા મળે છે અને ઓછો પ્રકાશ હોય ઊંડાઈમાં ત્યાં પણ જોવા મળે છે. એટલે એ બંને સ્થાન પર જોવા મળે છે. અને આ જે રોડોફાયસીનું જે લીલ છે એ લીલનું જે દેહ છે બરાબર છે એ બહુકોષીય રચના ધરાવે છે. બહુકોષીય રચના ધરાવે છે. એની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ આપણને સેલ્યુલોસ પેક્ટિન અને પોલી સલ્ફેટ એસ્ટર. એટલે એની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ આપણને શેની બનેલી છે? તો સેલ્યુલોસ પેક્ટિન અને પોલી સલ્ફેટ એસ્ટરની બનેલી જોવા મળે છે. અહીંયા જે ખોરાકનો સંગ્રહ છે એ ખોરાકનો સંગ્રહ આપણને ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જે બંધારણમાં એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોઝન. ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે અને એ જે રચના છે એ એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોઝન જે આપણે આગલા ચેપ્ટરમાં ભણાવીશું એના જેવી રચના ધરાવે છે. એની જેવી રચનાને મળતી આવતી જોવા મળે છે. એનો જે દેહરચના જોઈશું તો એની જે દેહરચના છે તે દૈહિક આયોજન ખૂબ જ જટિલ હોય છે. એની જે દેહની રચના છે એ આપણને ખૂબ જ જટિલ રચના ધરાવતી જોવા મળે છે. અહીંયા જે રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી અને ફાઇટોકાઇરિથ્રિન. એની અંદર જે રંજક દ્રવ્ય છે તે ફાઇકોઇરિથ્રિન. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી અને ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય ધરાવતા હોય છે. પ્રજનનની વાત કરીએ તો અહીંયા પ્રજનન છે એ પ્રજનન આપણને ત્રણ પ્રકારે થાય છે. એક પ્રજનન છે વાનસ્પતિક પ્રજનન આપણે કઈ રીતે થાય છે? અવખંડન દ્વારા. બીજું પ્રજનન છે અલિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન છે તે બીજાણુ દ્વારા અને લિંગી પ્રજનન છે. વાનસ્પતિક પ્રજનન છે એ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થતું હોય છે. અલિંગી પ્રજનન
आ जे अलिंगी प्रजनन छे तो आपणे दर वखते शुं कहेता हता बीजाणु द्वारा अने बीजाणु केवा होय चलित पण अहींया अलिंगी प्रजनन छे ए अचलित बीजाणु द्वारा अलिंगी प्रजनन थतुं जोवा मळे छे। लिंगी प्रजनन छे ए लिंगी प्रजनन आपणे समजन्यु विषमजन्यु के अंडजन्यु प्रकारे थतुं हशे पण अहींया अंडजन्यु प्रकारे लिंगी प्रजनन थतुं जोवा मळे छे अने साथे साथे फलन छे ए फलन थया पछी पश्व फलननी घटना पण जोवा मळे छे। अहींया जे उदाहरण छे ए उदाहरण छे पोलीसाइफोनियम पोरफायरा ग्रेसिलारिया अने जेलेडियम एना उदाहरण छे। तो तमे जो कि आ रोडोफाइसी छे ए रोडोफाइसी ने आपणे क्या नाम थोड़ू कहीशुं लाल के राती लील। दरियाई लील जो हशे ते नो जे देह छे केवा स्वरूपे छे बहुकोषीय स्वरूपे छे। तेनी अंदर खोराकनो संग्रह क्या स्वरूपे थशे फ्लोराइडियन स्टार्च स्वरूपे थशे अने ए फ्लोराइडियन स्टार्च छे ए कोणा जेवुं बंधारण धरावशे एमाइलोपेक्टिन अने ग्लाइकोजन ने मळतो आवे छे। एनी जे कोष दीवाल छे ए सेल्युलोस पेक्टिन अने पोलीसल्फेट एस्टर स्वरूपे तेनी कोष दीवाल जोवा मळशे। रंजक द्रव्य छे ए रंजक द्रव्य क्लोरोफिल ए क्लोरोफिल डी अने फाइकोइरिथ्रिन रंजक द्रव्य धरावे छे। आ लीलनी विशेषता एवी छे के ते वधु प्रकाशित विस्तार में पण रही सके छे अने महासागर में ऊंडो ओछो प्रकाश होय त्यां पण ते जीवंत रही सके छे। प्रजनन छे ए प्रजननी अंदर आपणने त्रण प्रकार छे वनस्पतिक प्रजनन अवखंडन द्वारा। अलिंगी प्रजनन छे ए अचलित बीजाणु द्वारा थतुं हशे अने लिंगी प्रजनन छे ते अंडजन्यु प्रकारनुं जोवा मळे छे। आम तमे देखो कि लील छे ए लीलना आपणे त्रणे प्रकार भणी गया क्लोरोफाइसी फियोफाइसी अने रोडोफाइसी। तो आ त्रणे वर्गनी चर्चा आपणे करी त्रणे वर्गने एक एक कम्पेर करशो खोराक आपणे रहेઠાણની દ્રષ્ટિએ કમ્પેર કરવાની પછી રંજક દ્રવ્યોની કમ્પેર કરવાની ખોરાક સંગ્રહ છે પ્રજનન છે અને દેહરચના તો તમને ચાર્ટ દ્વારા એને સમજશો તો આ થિયરીને સરળ બનશે।